જો હું ગણતરી કરવાની શરૂઆત કરું તો હું ક્યાંથી શરૂઆત કરી શકું સામાન્ય રીતે હું શરૂઆત કરી શકું ત્યાર પછી ચાર પાંચ અને જો હું આમ કરવાનું ચાલુ રાખું તો હું ક્યાં સુધી જઈ શકું હું આગળ ને આગળ જઈ શકું હું અહીં અનંત સુધી જઈ શકું માટે અહીં શું થાય છે હું એકથી શરૂઆત કરું છું અને આગળ ને આગળ વધ્યા કરું છું હું અનંત સુધી ગણતરી કરવાનું ચાલુ રાખું છું જો હું આમ કરું તો મને સંખ્યાઓનો એક ગણ પ્રાપ્ત થશે અને જો હું આમ કરવાનું ચાલુ રાખું તો મને સંખ્યાઓનો ખૂબ મોટો ગણ મળશે જેમાં આ બધી જ સંખ્યાઓ સમાયેલી હશે અને આ બધી સંખ્યાઓ એક બે ત્રણ જેને હું લખું છું કે ગણી રહી છું તે બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ જ જ પ્રાકૃતિક સંખ્યાના બધા સભ્યોને જોવા હોય તો શું કરવું પડે મારે એકથી શરૂઆત કરવી પડે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી કરવી પડે અને પછી હું અનંત સુધી ગણી શકું ત્યારબાદ હું અનંત સુધી ગણતરી કરવાનું ચાલુ રાખી શકું આમ તમે પ્રાકૃતિક સંખ્યાના ગણને જોઈ શકો છો અહીં એક થી શરૂઆત કરવી એ ખૂબ અગત્યની વાત છે અને પછી તમે અનંત સુધી ગણી શકો હવે જો હું શરૂઆત ન કરું તો શું થાય આપણે હવે શૂન્ય થી શરૂઆત કરીએ અને આ જ રીતે આગળ વધીએ એક બે ત્રણ ચાર પાંચ અને ક્યાં સુધી આગળ જઈ શકાય અહીં પણ અનંત સુધી આગળ જઈ શકાય અહીં તમને કોઈ પણ એક એવી સંખ્યા નહીં મળે કે તેના પછી તમે કહી શકો કે આનાથી આગળ એક પણ સંખ્યા ગણી ન શકાય અહીં કોઈ અંતિમ સંખ્યા નથી જો તમે આ પ્રમાણે કરો તો અહીં મુખ્ય ફરક શું છે અહીં મુખ્ય ફરક એ છે કે તમે શૂન્યને પણ ઉમેરો છો માટે તમે અહીં શરૂઆત તમે અહીં શરૂઆત શૂન્યથી કરો છો જો તમે આ પ્રમાણે ગણના બધા જ સભ્યોને જુઓ તો આ ગણને પૂર્ણ સંખ્યા કહેવાશે પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સ જો તમારે શૂન્ય થી શરૂઆત કરવી પડે અને પછી તમે અનંત સુધી જઈ શકો ત્યારબાદ તમે અનંત સુધી જઈ શકો માટે પ્રાકૃતિક સંખ્યા ગણ અને પૂર્ણ સંખ્યા ગણ વચ્ચે શું ફરક છે પ્રાકૃતિક સંખ્યા ગણમાં શૂન્ય નથી અને પૂર્ણ સંખ્યા ગણમાં શૂન્ય છે અલગ રીતે કહીએ તો પ્રાકૃતિક સંખ્યા ગણમાં એક થી શરૂઆત કરીને અનંત સુધીની સંખ્યા છે જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્ય થી શરૂઆત કરીને અનંત સુધીની સંખ્યા છે માટે અહીં પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક ગણ સમાયેલો છે તમે ફક્ત વધારાના શૂન્યને જ અહીં ઉમેરો છો અને તમને તેનાથી પૂર્ણ સંખ્યાઓ મળશે